માળિયા હાટીના તાલુકામાં પોલિયો અભિયાન નિમિત્તે રસીકરણની કામગીરી કરવામાં આવી છે. આ પોલિયો રસીકરણ અભિયાનની કામગીરી 3 દિવસમાં પૂરી કરવામાં આવશે. નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત ગુજરાત તથા ભારત સરકારની સૂચના અનુસાર જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચેતન મહેતાના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય ઓફિસ માળિયા હાટીના હેઠળ આવેલા કુલ 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા 2 સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા માળિયા તાલુકાના તમામ ગામોમાં તાલુકાના તમામ આરોગ્ય સ્ટાફને પોલિયોની તાલીમ આપવામાં આવી હતી અને કુલ 113 બૂથ દ્વારા 0-5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસી આપવામાં આવી હતી. તેમજ આગામી 2 દિવસ સુધી એક પણ બાળક અરક્ષિત ન રહે તે હેતુથી ગામડાઓમાં આરોગ્ય કર્મચારીઓની ટીમો બનાવી ડોર ટુ ડોર વિઝિટ કરાવી હતી. ભારતના 2011માં પશ્ચિમ બંગાળમાં છેલ્લો પોલિયો પોઝિટિવ કેસ નીકળેલ હતો ને ત્યારબાદ 2014માં ભારત સરકારને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી પોલિયો ફ્રી દેશનું સર્ટિફિકેટ મળેલ છે. પરંતુ આપણા આડોસ પાડોશના દેશમાં હજુ પણ પોલિયોના કેસ બનતા હોય છે. પણ બાળકોને સુરક્ષિત રાખવા માટે દર વર્ષે સરકાર દ્વારા પોલિયો રસીકરણની કામગીરી કરવામાં આવે છે અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડોબરિયા સાહેબે 0-5 વર્ષના બાળકોના વાલીઓને આ અભિયાનમાં રસીકરણ કરવા અનુરોધ કર્યો છે. આ પોલિયોનો નેશનલ ઇમ્યુનાઇઝેશન ડેનો રાઉન્ડ શરૂ કરેલ છે અને માળિયા તાલુકાના આશરે 13,000 બાળકો 5 વર્ષ સુધીના નોંધાયેલા છે. એ તમામને પોલિયોના બે ટીપા મળી જાય તેવી રીતે 103 બૂથનું આયોજન કરી અને જુદા જુદા પીએસસીના દરેક ગામમાં, ઉપરાંત જે બહારથી આવ્યા હોય, માઇગ્રન્ટ પોપ્યુલેશન, ફરતા ફરતા કોઈ મજૂરો આવ્યા હોય, વાડી વિસ્તારમાં રહેતા લોકો હોય, તમામને આવરી લેવા માટે દરેક પીએસસીના મેડિકલ ઓફિસર, સુપરવાઇઝર અને તેમના સ્ટાફ અને ગ્રામ્ય લેવલના કાર્યકરો જેવા કે આશાબહેનો અને આંગણવાડી વર્કરોનો પણ આમાં સાથ લઈ અને આ અભિયાન એમ કે આજની તારીખમાં શરૂ કરેલું છે. અને આ પોલિયોનો ભારતની અંદર છેલ્લો કેસ 2011માં કલકત્તામાં થયેલો હતો. ત્યાર પછી ભારતમાં એક પણ કેસ થયો નથી. એવી જ રીતે ગુજરાતમાં પણ છેલ્લે અમરેલીમાં 2006માં થયેલો હતો. ત્યાર પછી ગુજરાતમાં પણ કેસ જોવા મળેલો નથી અને જૂનાગઢ જિલ્લામાં પણ જ્યારે સંયુક્ત. રમેશ કારિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માળિયા હાટીના.